ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતમાં સમાજ વિજ્ઞાનમાં ચેપ્ટર ચાર ભણી રહ્યા હતા જેમાં આપણે હવે આગળ જોઈશું છેલ્લે આપણે તાજમહેલ સુધી જોયું હતું હવે આપણે આગળ જોઈશું આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ કરાવ્યું હતું પૂછાય તો યાદ રાખજો કે લાલ કિલ્લાનું નિર્માણ છે કોણે કરાવ્યું હતું તો કે શાહજહાએ લાલ પથ્થરોથી તૈયાર થયેલા આ કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી તો આ જે લાલ કિલ્લો છે એની અંદર દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી છે મનોહર એટલે આકર્ષિત કરી દીવાલ ઇમારતો છે બનાવી હતી તેની સજાવટમાં એટલે એના શણગારમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય છે એટલે કે એની અંદર જે સોનું ચાંદી જે કિંમતી પથ્થરો છે એ તમામને સાથે રાખી અને આ જે કિલ્લાનું નિર્માણ કર્યું હતું આ જ કિલ્લામાં શાહજાએ કલાત્મક મયુરાસન બનાવ્યું હતું એટલે કે શાહજાજના ઉપર બેસતા એવું મયુરાસન પણ તેમણે બનાવ્યું હતું પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના આ લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રીય વંદન કરવામાં આવે છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પર છે પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરીના જે દિવસે છે એ ધ્વજ ફરકાવવામાં આવે છે આ યાદ રાખજો કે બે હજાર સાતમાં છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળમાં લાલ કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે બે હજાર સાતમાં અને જે ભારત રિઝર્વ બેંક દ્વારા જે હમણાં પાંચસોની નવી નોટ બહાર પાડવામાં આવી એની પાછળની સાઈડ પણ લાલ કિલ્લાનું ચિત્ર છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે પાંચસોની નવી નોટમાં હવે આગળ જોઈએ આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું જે તમે જુઓ છો આકૃતિમાં આ સુવર્ણ મંદિર છે પૂછાય કે કયા સંપ્રદાયનું છે તો કે શીખ સંપ્રદાયનું છે આ અને એ છે અમૃતસરમાં આવેલું છે જેને સુવર્ણ મંદિર જે મંદિર છે આખા સોનાનું બનેલું છે જેને સુવર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના સ્થાપત્યો જે પહેલાં જોયા આપણે અગાઉના ઈયતા બધા ભારતના સ્થાપત્યો હવે છે ગુજરાતના સ્થાપત્યો ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્યનું નિર્માણ થયું હતું એટલે ગુજરાતમાં જ્યાં સોલંકી વંશ હતો એમના શાસનકાળમાં એટલે એમનું જ્યાં શાસન હતું ત્યારે ઉચ્ચ કોટીનું એટલે કે સારી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને તેમના ઉચ્ચ કોટી સ્થાપત્યોનું નિર્માણ છે એમના શાસનમાં કરાવવામાં આવ્યું હતું સોલંકીકાલીન સ્થાપત્યોમાં અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરોના જીર્ણોદ્વા અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે તો એ લોકોના સ્થાપત્યોમાં છે યાદ રાખજો અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા છે સોમનાથનું મંદિરનું જીર્ણોદ્ધાર છે કરવામાં આવ્યું હતું અને તમે ચિત્રમાં છો સોમનાથનું ગીર સોમનાથ જિલ્લાના વેરાવદર પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરનું નિર્માણ મંદિર આવેલું છે ગીર સોમનાથમાં છે સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું એટલે સૌથી જૂનું અગત્યનું અને સેવપતનું છે એ મહત્ત્વનું હતું આજે પુરાણા મંદિરનું સ્થાન માત્ર જોવા મળે છે એટલે અત્યારે ફક્ત એ જોવા જ મળે છે છેલ્લે ઓગણીસો એકાવનમાં નવા મંદિરનું નિર્માણ થયું હતું જ્યારે છે એ સોમનાથ મંદિરનું નિર્માણ થયું હતું અગાઉમાં ત્યારે જે મુસ્લિમ શાસક છે ઔરંગઝેબે છે એ મંદિરનો આખો વિનાશ કરી નાખ્યો હતો એટલે મંદિરને છે આખો તોડી નાખ્યો હતો ત્યારે ઓગણીસો એકાવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા છે આ મંદિરનું ફરીથી નિર્માણ થયું હતું અને છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છે એમના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એ સમયે યાદ રાખજો સોમનાથ એ ભારતના અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગમાંનું એક છે એટલે કે જે આપણા બાર જ્યોતિર્લિંગ છે એનામાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિરમાં છે જે પૂછાય તો યાદ રાખજો ગીર સોમનાથના જિલ્લા વેળાવદર પાસે પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર આવેલું છે અને તેનું ફરીથી જે નિર્માણ થયું હતું એ સાલ છે ઓગણીસો એકાવનમાં એ પણ યાદ રાખજો જુનાગઢ શહેરના ઉપરકોટનો કિલ્લો છે એટલે કે જૂનાગઢમાં છે કિલ્લો છે તમે ઉપરગઢ છો ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું આ પૂછાય એમસીક્યુમાં કે ઉપરકોટનું મૂળ નામ ખાલી જગ્યા આવતું તો કે ગિરિદુર્ગ હતું દુર્ગ એટલે કિલ્લો રાખેંગારે એમાં અડી કડીની વાવ અને નવગણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી એટલે કે પાણી જરૂરિયાત હશે તો એ સુવિધા એટલે કે પાણીની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને સુવિધા પૂરી પાડવા માટે અડી કડી વાવ અને નવગણ કૂવો છે એ બંધાવ્યો હતો આ પણ યાદ રાખજો કોણે તો કે રાખ હેંગારે એક ઉક્તિ એટલે કે પંક્તિ છે એના માટે અડી કડી વાવ અને નવગણ કૂવો જેણે ન જોયો તે જીવતો એટલે છે આના ઉપરથી પડી કે એક જ છે એક વખત છે છે આ વાવ અને નવગણ એ જોજો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવ્યું હતું જે પહેલા આપણે જોયું અગાઉ ઈસુ હતું ભારતનું મોઢેરાનું સૂર્યમંદિર હતું અને આ છે ગુજરાતના મહીસાગરમાં આવેલા પહેલાં જોયું તો એ તો સૂર્ય સૂર્યમંદિર જે અગાઉ જોયા ભારતના સ્થાપત્યોમાં જે ક્યાં આવેલું હતું તો કે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બરાબર મો કોણાર્કનું સૂર્યમંદિર અને આ છે એ છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિર જે સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવ્યો હતો પૂછાય કોના શાસનમાં તો કે ભીમદેવ પ્રથમના શાસનકાળમાં આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલા પ્રવેશ દ્વાર એવી રીતે રચાયું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગ્રહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલી મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે એવું કહે છે કે આ મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એની રચના એવી રીતે કરી છે કે જે સૂર્ય છે એનો પ્રકાશ પડતા જે સૂર્ય પ્રતિમાની ઉપરની એટલે એમના મુગુટ ઉપર જે મણી છે એના ઉપર પ્રકાશ સીધો પડે છે અને એ છે મણી ઉપર પડતા છે એ જે આખો જે સમગ્ર જે હોલ છે એટલે કે જેનો એ પ્રકાશથી જળહળી ઉઠે છે અને ચારે બાજુ પ્રકાશ રેલાઈ જાય છે પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગતિ હતી ત્યારે બાજુ એકદમ પ્રકાશ થઈ જાય છે આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે એટલે કે આ મંદિરમાં છે બાર સૂર્યની અલગ અલગ મૂર્તિઓ છે એ અંકિત એટલે કે પ્રસ્થાપિત થયેલી છે આજે પણ તે જોઈ શકાય છે આજે પણ જે મૂર્તિઓ છે ત્યાં કરીને તે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે પૂછાય તો યાદ રાખજો કે કુલ કેટલા નાના મંદિરો છે તો કે એકસો આઠ મંદિરો છે એ ચારે બાજુ જળકુંડની આવેલા છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગતિ દીપમાળાને લીધે નયરમ્ય દ્રશ્ય ઊભું થાય છે એટલે જોવાલાયક હોય છે કે ચારે બાજુ છે સંધ્યાકાળના અને સવારના એનામાં દીપ એટલે કે જ્યોતિ એટલે કે છે પ્રગટાવવામાં આવે છે અને વાતાવરણ છે ખૂબ જ જોવા લાયક હોય છે મોઢેરાનું સૂર્યમંદિર જો તમે જે આપણે હમણાં વાત કરી મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે બરાબર સૂર્યમંદિર આવેલું છે અને રચના કોણે કરી હતી તો કે રાજવી ભીમદેવ પ્રથમે કરી હતી અને એમાં છે નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે આ યાદ રાખજો ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે તમે છો રાણીની વાવ કોને બંધાવી હતી તો ભીમદેવ પહેલા હતા જેમના પત્ની હતા રાણી ઉદયમતી એમણે છે રાણીની વાવ જેને રાણકી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખજો રાણીની વાવ અને રાણકી વાવ જે વિશ્વભર એટલે કે દેશ વિદેશમાં પણ આ વાવ છે ખૂબ જ પ્રખ્યાત છે શિલ્પ સ્થાપત્યના અજોર નમૂના સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે આ જે રાણીની વાવ છે એ માળની છે અને કે જે આવી માળની વાવ છે એનો જે આ જે અજોર નમૂનો છે અને

જો આમાં પડશે યુનેસ્કો દ્વારા આ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો સાલ હતી બે હજાર ચૌદમાં કે વિશ્વ ધરોહરના સ્થળોમાં છે સમાવેશ કરવામાં આવ્યો હતો તો આજ માટે આપણે આટલું મૂકી છે બાકીનો આપણે નેક્સ્ટમાં જોશું થેન્ક યુ